નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પરમાણુ બંધારણની અંદર છેલ્લે ફોટોઇલેક્ટ્રિક અસર આપણે ભણ્યા હતા. ફોટોઇલેક્ટ્રિક અસર કોને કહેવાય અને ફોટોઇલેક્ટ્રિક અસરને કારણે મળતા પરિણામો, ખૂબ એટલે ખૂબ મહત્વના સૂત્રની આપણે તારવણી કરી હતી કે ફોટોઇલેક્ટ્રિક અસર ફોટોન દ્વારા આપાત થતી ઉર્જા એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે વપરાતી ઉર્જા કાર્યવિધિમાં અને ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે વપરાતી ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. આ સૂત્ર આપણે મહત્વનું ઇક્વેશન તારવણી કરી હતી, E=V₀ k, અથવા તો આને ફાઈ વડે દર્શાવ્યો અથવા તો W વડે દર્શાવી E₀. આ E છે ફોટોન દ્વારા ફોટોનની ઉર્જા, આપાત ફોટોનની ઉર્જા. ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે વપરાતી ઉર્જા અને વધારાની ઉર્જા ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે મેળવી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ સૂત્રને આપણે આ સૂત્રમાં કન્વર્ટ કરીએ કે E=hμ₀ k. અહીંયા μ છે એ આપાત ફોટોનની આવૃત્તિ, આપાત ફોટોનની આવૃત્તિ. આ μ₀ છે એ લઘુત્તમ અથવા તો ન્યૂનતમ આવૃત્તિ, લઘુત્તમ અથવા તો ન્યૂનતમ આવૃત્તિ. અને આપણે દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, દેહલી આવૃત્તિ અથવા તો શું કહેવાય, થ્રેશોલ્ડ આવૃત્તિ. પછી આપણે આ સૂત્ર રજે આપણે કન્વર્ટ કરીએ કે E=hc/λ, E=hc/λ, hc/λ₀. અને કે એટલે 1/mv². અહીં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની વાત કરી તો ઇલેક્ટ્રોનનું દળ આવશે. અહીં આપણી પાસે જે લેમ્ડા છે આ લેમ્ડાને આપાત ફોટોનની તરંગ લંબાઈ અથવા તો લેમ્ડાનું છે આપાત ફોટોનની તરંગ લંબાઈ. આપાત ફોટોનની તરંગ લંબાઈ એટલી લઘુત્તમ તરંગ લંબાઈ હોય. કેવી તરંગ લંબાઈ હોય? લઘુત્તમ તરંગ લંબાઈ. કારણ કે તરંગ લંબાઈના વધારા સાથે ઉર્જામાં ઘટાડો થાય, તરંગ લંબાઈના વધારા સાથે ઉર્જામાં ઘટાડો થાય. λ₀ મહત્તમ તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ અથવા તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. આ ઇક્વેશન આપણે એકબીજામાં કન્વર્ટ કરી છે. પછી આપણને જાણ ખ્યાલ છે કે આપાત ફોટોનની તરંગ લંબાઈ, આપાત ફોટોનની આવૃત્તિમાં વધારા સાથે ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જા છે ઋણ. આપાત ફોટોનની આવૃત્તિમાં વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં વધારો થાય. જો ફોટોનની તીવ્રતામાં વધારો કરવામાં આવે તો ફોટોનની તીવ્રતા વધે એટલે ફોટોનની સંખ્યા વધે. ફોટોનની સંખ્યા વધે એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ફોટો કરંટમાં વધારો થાય. ફોટો કરંટમાં શું થાય? વધારો થાય. પરંતુ ગતિ ઉર્જામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આવું આપણે ભણી ગયા કે ફોટોનની તીવ્રતા, પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થવાથી ગતિ ઉર્જામાં ફેરફાર નથી થતો. પણ ક્યાં ક્યાં ફેરફાર થાય? તો કે ફોટોનની સંખ્યામાં, ઇલેક્ટ્રોનની સંખ્યામાં અને ફોટો કરંટમાં ફેરફાર થાય. પછી સૌથી મહત્વનો ટોપિક આપણે ભણ્યા હતા સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા આપી હતી. સ્ટોપિંગ પોટેન્શિયલ ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં તરફ ગતિ કરે? તો કે કેથોડથી એનોડ તરફ ગતિ કરે, કેથોડથી એનોડ તરફ ગતિ કરે. અને કોઈ બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે અને એવા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કે જેથી આ ઇલેક્ટ્રોન છે કેથોડથી એનોડ તરફ જતો અટકાવી શકાય. એટલે કે આને રિવર્સ વોલ્ટેજ આપવો પડે. આ રિવર્સ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોય? તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેટલો હોય, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેટલો હોય. તો K=eV₀, K=eV₀. ગતિ ઉર્જાના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય. ગતિ ઉર્જાના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું થાય? વધારો થાય. તો આ ઇક્વેશન આપણે આની અંદર મૂકી E=5 લખું, E₀ લખું, વત્તા K ની જગ્યાએ હું લખી તો E=5
वत्ता ई वी जीरो आई वी जीरो से विद्युत स्थितिमान में तफावत छे वी जीरो से विद्युत स्थितिमान में तफावत विद्युत स्थितिमान में तफावत की मारे व्याख्या आपवी होय तो एकम वीजभार दीठ એકમ વીજભાર દીઠ તર થી ઋણ ધ્રુવ તરફ ઇલેક્ટ્રોન ને લઈ જવા માટે અથવા તો એને રિવર્સ ટુ આયા જે આપણે રિવર્સ વોલ્ટેજ ની વાત કરી છે ઋણ થી ધન તરફ પહોંચાડવા માટે જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત આપણે કેટલો ખાલી ફિઝિક્સ ની અંદર વધારે ડિટેલ માં તમે ભણવાના છો આ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ફોટોઇલેક્ટ્રિક અસર ની અંદર સૌથી મહત્વના પરિબળો વિશે આપણે ચર્ચા કરી અને સારાંશારી રીતે આપણે ભણ્યા છે આ ગ્રાફ આપણે ભણ્યા હતા કે કાઇનેટિક એનર્જી વિરુદ્ધ આવૃત્તિનો આ આલેખ કેવો મળે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આપણને કેવો મળે કાઇનેટિક ઉર્જા અને તીવ્રતાનો આલેખ કેવો મળે અને કાઇનેટિક ઉર્જા અને ઇલેક્ટ્રોન સ્ટોપિંગ પોટેન્શિયલ અને આ તીવ્રતાનો આલેખ કેવો મળે એવી આપણે ચર્ચા લાસ્ટ ટાઈમના પીડીએફની અંદર કરેલી આજે આપણે જે કંઈ ભણ્યા છે એને લગતી એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો જે ક્વેશ્ચન છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટને આધારે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપણને ખબર છે કે આવૃત્તિનો ઘટતો ક્રમ આવૃત્તિમાં ઘટાડો થાય આવૃત્તિનો ઘટતો ક્રમ અને તરંગ લંબાઈના વધતા ક્રમને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આપણે ભણી ગયા ગાડી X U V ગાડી X U V ઇન માય રેન્જ આ સૂત્ર પ્રમાણે ગેમા કિરણો X કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો વિઝિબલ કિરણો ઇન્ફ્રારેડ કિરણો માઇક્રોવેવ કિરણો અને રેડિયો તરંગો આપણે ભણી ગયેલા છે હવે ગામા કિરણોની ઉપર આવે કોસ્મિક કિરણો ગામા કિરણો ઉપર ક્યાં કિરણો આવશે કોસ્મિક કિરણો કોસ્મિક કિરણો કેન્સરની સારવાર માટે વપરાય કેન્સરની સારવાર માટે કોસ્મિક કિરણોનો ઉપયોગ થાય તો અહીં નીચેના વિકિરણોને આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો અહીં માઇક્રોવેવ ઓવન વિકિરણ આપેલા છે માઇક્રોવેવ માઇક્રોવેવ ક્યાં આવે આપણે ખ્યાલ આવો જો ટ્રાફિક સિગ્નલમાંથી અંબર પ્રકાશ ટ્રાફિક સિગ્નલ આપણે ખ્યાલ છે લાલ લીલા કલરનો હોય એટલે કે કલર આપણને દેખાય છે એટલે કે વિઝિબલ એટલે કે દ્રશ્યમાન એફએમ રેડિયો રેડિયો તરંગોની વાત કરી બાહ્ય અવકાશમાં કોસ્મિક કિરણો અને ક્ષ કિરણો તો અહીં આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોસ્મિક કિરણોની આવૃત્તિ સૌથી વધારે છે કોસ્મિક કિરણોની આવૃત્તિ શું હશે સૌથી વધારે કોસ્મિક કિરણોની આવૃત્તિ સૌથી વધારે આવૃત્તિનો ઘટતો ક્રમ આવૃત્તિમાં શું થશે ઘટાડો પહેલા સૌથી પહેલા આવશે કોસ્મિક કિરણો સૌથી પહેલા કોણ આવશે કોસ્મિક કિરણ પછી આવશે એક્સરે આમાં ગામા તો આપેલા નથી એક્સરે આવશે પછી ટ્રાફિક સિગ્નલ દ્રશ્યમાન માઇક્રોવેવ પછી આવશે ટ્રાફિક સિગ્નલ એટલે કે દ્રશ્યમાન વિઝિબલ પછી માઇક્રોવેવ ઓવન વિકિરણ માઇક્રોવેવ આવશે અને લાસ્ટમાં રેડિયો લાસ્ટમાં શું આવશે રેડિયો એટલે ક્રમ ગોઠવી કોસ્મિક કિરણો પહેલા નંબરે ક્ષ કિરણો બીજા નંબરે ટ્રાફિક સિગ્નલ ત્રીજા નંબરે આ ચોથા નંબરે અને રેડિયો તરંગ શું આવશે પાંચમા નંબરે તમને આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવા છે એટલે જેમ વધારો થાય એટલે રેડિયો પછી માઇક્રોવેવ રેડિયો થી કોસ્મિક તરફ જાય એમ આવૃત્તિમાં શું થાય વધારો થાય પેચર નંબર બે તમારી પાસે છે જુદી જુદા વિકિરણોની તરંગ લંબાઈ આપણને આપેલી છે તરંગ લંબાઈ તમને આપેલી છે જુદા જુદા એકમમાં લેમડા ઈ આપેલી છે 300 નેનોમીટર લેમડા બી આપેલી છે 300 માઇક્રોમીટર લેમડા સી આપેલી છે 3 નેનોમીટર અને લેમડા ટી આપેલી છે 30 એંગસ્ટ્રોમ તો જુદા જુદા વિકિરણની તરંગ લંબાઈ આપેલી છે તેની ઉર્જાના પેચનો અડધો છે ઉર્જાના સડતા ક્રમમાં ગોઠવો ઉર્જાના સડતા ક્રમમાં ગોઠવો તો આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ કે E ઇઝ ઇક્વલ ટુ
एस सी बाय लेमडा इज इक्वल टू एस सी बाय लेमडा तरंग लंबाई जेनी वधारे तरंग लंबाई जेनी वधारे ऊर्जा ओछी तरंग लंबाई अने ऊर्जा एक बीजा ना व्यस्त प्रमाण मां छे तरंग लंबाई ने ऊर्जा एक बीजा ना केवा प्रमाण मां छे व्यस्त प्रमाण मां तो ये 300 नैनोमीटर छे 300 नैनोमीटर तो आपणे पेलो वस्तु नो ख्याल आवो जोवे के 300 नैनोमीटर 300 नैनोमीटर એટલે આપણે 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર માં કન્વર્ટ કરીએ 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત 300 નેનોમીટર પહેલા લેમડા એ તમને આપેલું છે બધા એક સરખા એકમ આપણે કન્વર્ટ કરીએ એટલે ખ્યાલ આવી જશે લેમડા એ ઇઝ ઇક્વલ ટુ 300 નેનોમીટર 300 નેનોમીટર એટલે 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર 300 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર થાય લેમડા બી તમને આપી દીધેલું છે 300 માઇક્રોમીટર 300 માઇક્રોમીટર એટલે શું આવશે તો કે 300 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત મીટર માઇક્રોમીટર ને મીટર માં ફેરવો એટલે 10 ની માઈનસ 6 ઘાત થાય લેમડા સી તમને આપેલું છે લેમડા સી નું આપેલું છે 3 નેનોમીટર 3 નેનોમીટર એટલે કેટલું થાય તો કે 3 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર 3 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર અને લેમડા ડી તમને આપેલું છે 30 એંગસ્ટ્રોમ 30 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય તો કે 30 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર 30 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર હજી હું આને આંકડા 3 માં કન્વર્ટ કરવો હોય તો આને હું લખી શકું 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર 300 હું 3 કરું એટલે કે આ અહીં ઘટાડો છું તો ઘાતમાં વધારો થાય 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર અહીં હું લખી શકું 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર 3 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મીટર અહીં આપણને ખ્યાલ આવે જો કીધું કે 300 માંથી 3 કેરા 2 પોઈન્ટ ઘટાડ્યા તો ઘાતમાં વધારો થાય અહીં તો 3 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર છે અહીં 30 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત છે તો આને હું લખી શકું 3 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર 30 ના 3 કરવા હોય તો ઘાતમાં 1 નો વધારો થાય માઈનસ 10 છે તો 1 નો વધારો એટલે માઈનસ 9 તો હવે તમને બધી 3 ની ઘાતમાં તમને કન્વર્ટ થઈ ગયું તો તરંગ લંબાઈ સી અને ડી ની તો બે ની સરખી છે તો ઊર્જા જે બંને ની સરખી હશે સી અને ડી ની તરંગ લંબાઈ કેવી છે સમાન છે તરંગ લંબાઈ સમાન તો ઊર્જા જે કેવી છે સમાન તો સી અને ડી ની તો ઊર્જા બંને ની સમાન છે હવે વાત આવે કે તરંગ લંબાઈ ના વધારા સાથે તરંગ લંબાઈ ના વધારા સાથે ઊર્જામાં શું થાય તો કે ઊર્જામાં ફેરફાર થાય તરંગ લંબાઈ ના વધારા સાથે ઊર્જામાં ઘટાડો થાય તરંગ લંબાઈ વધે એ ઊર્જામાં શું થાય ઘટાડો તરંગ લંબાઈ ના વધારા સાથે એ 10 ની માઈનસ 7 ઘાત છે ને 10 ની માઈનસ 4 ઘાત છે જેની તરંગ લંબાઈ ઓછી એની ઊર્જા વધારે અને પછી કોની આવશે બી માં અહીં આપણે ઊર્જાની ગણતરી નથી કરવાની સૂત્ર વાપરવાનું છે ઇ ઇઝ ઇક્વલ ટુ એસ સી બાય લેમડા ઇ ઇઝ ઇક્વલ ટુ એસ સી બાય લેમડા એના આધારે નક્કી કરવાનું છે ક્વેશ્ચન નંબર તમે 3 જુઓ સમજવાનું છે કે ઝાડના લીલા પાંદડામાં ક્લોરોફિલ આવેલું હોય છે આપણને ખ્યાલ છે કે પાંદડાની અંદર હરિત કણ અને હરિત કણની અંદર હરિત દ્રવ્ય અને ક્લોરોફિલ કહેવાય ઝાડના લીલા પાંદડામાં ક્લોરોફિલ આવેલું હોય છે જેની આવૃત્તિ તમને આપેલી છે 4.720 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત એ પ્રકાશનું શોષણ કરે આવૃત્તિ હર્ટ્ઝની અંદર આપેલી છે આવૃત્તિ કેટલી આપેલી છે તો કે 4.720 ગુણ્યા 10 ની 14 ઘાત વિકિરણની તરંગ લંબાઈ નેનોમીટરમાં ગણવાની છે વિકિરણની તરંગ લંબાઈ કયા એકમમાં ગણવાની છે નેનોમીટરમાં તો આપણી પાસે સૂત્ર છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા u is equal to c by lambda lambda મેળવવાનું છે lambda ને કરતા બનાવી તો lambda is equal to c ના છેદમાં μ lambda is equal to આવશે c ના છેદમાં μ આ ભાગાકાર કરશું એટલે આપણને જવાબ મળી જશે lambda is equal to c ના છેદમાં μ આ ભાગાકાર કરશું એટલે આપણને c ની કિંમત ખબર છે c ની કિંમત કેટલી છે તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત μ ની કિંમત કેટલી આપેલી છે 4.720 ગુણ્યા 10 ની 14 ઘાત છેદમાં ઘાત પ્લસ એન્ચમાં જાય તો માઈનસ થાય આધાર સરખો તો ઘાતનો સરવાળો 3/4.20 જે ભાગાકાર આવે એ તમારો જવાબ આવશે તમને સાથે હું પૂછું કે તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં જોવા મળશે
अबे क्लोरोफिल से हरित द्रव्य से हरित द्रव्य लीला कलर कलर इन द विजिबल से कलर दिखाई से तो दृश्यमान विभाग में જોવા મળે અહીં આવૃત્તિ પરથી તે ખબર પડી જાય કે 14 ઘા છે એટલે દૃશ્યમાન વિભાગ હોય તો આ દૃશ્યમાન વિભાગ માં જોવા મળશે પેચર નંબર 4 તમે જો નીચેની જોડને ગોઠવણી કરવાની છે ક્ષ કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપેલા છે લાંબા રેડિયો તરંગો આપેલા છે માઇક્રો કિરણો આપેલા છે તો આવૃત્તિનો ઘટતો ક્રમ તો ક્ષ કિરણોની આવૃત્તિ સૌથી વધારે છે અહીંયા તો ક્ષ કિરણો બીજા નંબરે ક્ષ કિરણો અને ક્ષ કિરણોની આવૃત્તિ સૌથી વધારે તો ક્ષ કિરણો પેલામાં ઊંડી આવે પેલામાં આવશે ડી પછી આવે અલ્ટ્રાવાયોલેટ કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે બીજા નંબરમાં આવશે સી લાંબા રેડિયો તરંગ વિશે આવે તો સીલી આવૃત્તિ કેટલી છે તો કે આ છે 10^4 અને આની હમ આવશે બી તો ગોઠવણી કરી તો ગોઠવણી કરી તો પેલા હમ તો પેલા હમ હું મળે તો કે ક્ષ કિરણો હમ ડી મળે પેલા હમ ડી બીજા હમ હું મળે તો કે બીજા હમ આપણને મળશે સી ત્રીજા હમ હું મળશે તો કે ત્રીજા હમ આપણને મળે લાંબા રેડિયો તરંગ એટલે એ અને ચોથા હમ હું મળે તો કે બી गाड़ी कॉस्मिक किरण ગામા કિરણો પેલા કયા કિરણો આવશે કોસ્મિક કિરણો કેન્સર ની સારવાર માટે વપરાય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે કંઈ ભણ્યા છે એની આધારે એક્સરસાઇઝ સોલ્વ કરી પછી આપણે બીજા જે આપણે ફોટોઇલેક્ટ્રિક અસર ભણ્યા છે ફોટોઇલેક્ટ્રિક અસર ને આધારે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે પણ એ પહેલા એક ફોટો ડિસોસિએશન નામનો એક ટોપિક છે એ આપણે ક્લિયર કરીએ ફોટો ડિસોસિએશન કોને કહેવાય ધારો કે હું કોઈ Cl2 મોલેક્યુલ્સ લઉં Cl2 અને અંદર હું આવેલું તો કે ક્લોરીન ફ્લોરીન બોન્ડ આવેલો છે ક્લોરીન ફ્લોરીન બોન્ડ આ ક્લોરીન ફ્લોરીન વચ્ચેનો બંધ તોડવા માટે ધારો કે કોઈ ફોટોન આપાત કરવામાં આવે કોઈ ફોટોન આપાત કરવામાં આવે તો ક્લોરીન ફ્લોરીન વચ્ચેનો બંધ તૂટી અને 2 ક્લોરીન 2 ક્લોરીન ના પરમાણુ બનશે Cl2 ક્લોરીન અણુમાંથી શેમાં રૂપાંતર છે ક્લોરીન પરમાણુ તો ક્લોરીન ફ્લોરીન વચ્ચે બંધ તોડવા માટે જરૂરી ઊર્જા જે ઊર્જા આપવી પડે કોનો દ્વારા તો કે પ્રકાશ દ્વારા પ્રકાશ દ્વારા જે ઊર્જા આપવી પડે એને બોન્ડ ડિસોસિએશન બોન્ડ ડિસોસિએશન એનર્જી ગુજરાતીમાં કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી અથવા એનર્જી અથવા ઉષ્મા બંધ વિયોજન ઉષ્મા અથવા બંધ વિયોજન એન્થાલ્પી કોના કેવી રીતે તો કે અહીં Cl2 અણુ Cl2 અણુને તોડવા માટે આપણે અહીં પ્રકાશ આપાત કરવામાં આવે આપણને ખબર છે કે ઉષ્માના નાના ઊર્જાના નાના નાના જથ્થાને ફોટોન કહેવાય ઊર્જાના નાના નાના જથ્થા શું કહેવાય ફોટોન તો કોઈ ફોટોન આપાત કરવામાં આવે તો ફોટોન દ્વારા આ બંધ તૂટે આ બંધ તૂટીને ક્લોરીન પરમાણુમાં રૂપાંતર થાય તો આ જે ઉષ્મા જે બંધ તોડવા માટે જે ઊર્જા આપવી પડે એને શું કહેવાય તો કે બોન્ડ ડિસોસિએશન એનર્જી અથવા બંધ વિયોજન એન્થાલ્પી આપણને ખ્યાલ છે કે ફોટોન ની ઉષ્મા કેટલી હોય તો કે h μ અથવા તો hc/λ hc/λ તો બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આપણે ગણી બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી અથવા એનર્જી અથવા બંધ વિયોજન એન્થાલ્પી એટલે ટૂંકમાં હું BDE લખું બોન્ડ ડિસોસિએશન એનર્જી BDE કેટલી હોય તો h μ જેટલી અથવા તો hc/λ જેટલી પણ એક કરતા વધારે ફોટોન ની જરૂર પડતી હોય તો nh μ એવો ગ્રેડો કાનું મૂલ્ય કેટલું હોય તો કે 6.022 10^23 ઘાત અણુ હોય તો આપણે અણુની વાત કરવાની પરમાણુ હોય તો આપણે પરમાણુની વાત કરવાની અને આયન હોય તો આપણે આયનની વાત કરવાની જે તમને આપેલું હોય એની આપણે વાત કરવાની અહીંયા
एक मोल એટલે એવો ગ્રેડ ઓફ નું મૂલ્ય કેટલું થાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ પરમાણુ અથવા તો આયન આને લગતે દાખલો આપણે સોલ્વ કરી તો બધું ક્લિયર થાય કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ ફોટોન ફોટોન ની સંખ્યા ઓફ લાઈટ ઓફ લેમ્ડા કેટલો આપેલો છે તો કે 400 નેનોમીટર રિક્વાયર્ડ ટુ બોન્ડ રિક્વાયર્ડ ટુ બ્રેક ધ બોન્ડ વન એક ક્લોરીન ક્લોરીન બોન્ડ તોડવા માટે જરૂરી ફોટોન ની સંખ્યા મેળવવાની છે અને એક મોલ ક્લોરીન ક્લોરીન બોન્ડ તોડવા માટે જરૂરી ફોટોન ની સંખ્યા મેળવવાની છે તમને બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આપી દીધેલી છે કેટલી આપેલી છે 160 કિલો જૂલ પર મોલ તમને પહેલા જ વાત કરી કે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી છે એ તમને કયા એકમમાં આપેલી છે તો કે કિલો જૂલ પર મોલ એકમમાં આપેલી છે કિલો જૂલ પર મોલ એકમમાં આપેલી છે તો અહીંયા લેમ્ડા તમને આપી દીધું 400 નેનોમીટર અને નંબર ઓફ ફોટોન ફોટોન ની સંખ્યા તમારે ગણવાની છે પેલા બીજા નંબર નો દાખલો આપણે સોલ્વ કરી એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતે ગણતરી કરવી એક મોલ ક્લોરીન ક્લોરીન બોન્ડ બંધ તોડવા માટે જરૂરી ઉષ્મા કેટલી આપી દીધેલી છે તો કે 160 કિલો જૂલ પર મોલ આપી દીધી 160 કિલો જૂલ પર મોલ એનર્જી આપી દીધી ઈ ઇઝ ઇક્વલ ટુ 160 કિલો જૂલ પર મોલ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આ કેટલી હોય તો કે NaC / લેમ્ડા હોય કેટલી હોય NaC / લેમ્ડા NaC / લેમ્ડા કેટલો આપી દીધેલું છે 160 કિલો જૂલ એટલે તમે લખી શકો 10 ની 3 ઘાત જૂલ કિલો જૂલ ને જૂલ માં કન્વર્ટ કરો તો હું લખું પડે 10 ની 3 ઘાત જૂલ કારણ કે આ મોલ એકમમાં છે કયા એકમમાં છે મોલ એકમમાં લેમ્ડા તમને આપી દીધેલો છે લેમ્ડા તમને આપી દીધો n ને તમે કરતા બનાવો n ઇઝ ઇક્વલ હું લખી શકાય છે 160 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા લેમ્ડા ના છેદમાં h h નું મૂલ્ય કેટલું છે 6.726 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત ગુણ્યા c c નું મૂલ્ય કેટલું છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત 3 ગુણ્યા 10 ની 8 ઘાત અથવા પહેલા તમે n ને સૂત્રનો કર્તા બનાવો n ને સૂત્રનો કર્તા બનાવો તો લેમ્ડા એ ગુણાકાર લેમ્ડા ક્યાં છે ભાગાકારમાં બરાબર મૂકી જાય તો ક્યાં જશે ગુણાકારમાં 160 ગુણ્યા 3 ગુણ્યા લેમ્ડા એ અને સી અહીં ગુણાકારમાં છે મૂકી કુદ જાય તો ભાગાકારમાં બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી તમને આપી દીધી છે 160 કિલો જૂલ પર મોલ હવે અહીં તમને એક મોલ ની વાત કરવાની છે એક ક્લોરીન અણુ ની વાત કરવાની નથી એક મોલ ક્લોરીન તોડવા માટે કેટલા ફોટોન ની જરૂર પડે તો એ નીચે પડે 160 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા લેમ્ડા લેમ્ડા તમને કેટલો આપેલો છે તો કે 400 નેનોમીટર કેટલો આપેલો છે 400 નેનોમીટર તેને તમે હું લખી શકો 400 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર 400 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર તો લેમ્ડા લખો 400 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર છેદમાં h કેટલો છે તો કે 6.726 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત સી કેટલો છે તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત સી કેટલો છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં ઘાત પ્લસ હોય તો અંશમાં થશે તો માઇનસ થશે માઇનસ થશે તો કેવી થશે પ્લસ 160 ગુણ્યા 400 ગુણ્યા 10 ની 3 ઘાત અને 10 ની 9 ઘાત 10 ની 3 ઘાત અને 10 ની માઇનસ 9 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો શું આવશે 10 ની માઇનસ 6 ઘાત છેદમાં જો 10 ની માઇનસ 34 ઘાત અને 10 ની વત્તા 8 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો 34 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 26 તો ગુણ્યા 10 ની 26 ઘાત પણ અંશમાં જાય તો શું આવશે તો કે 10 ની વત્તા 26 ઘાત છેદમાં આવશે તો કે 6.726 ગુણ્યા 3 ઉપર 66000 આવશે 3 મહિના હું વાત કરી નાખું તો ઘાતમાં વધારો થશે 29 ઘાત થશે અહીં તમે જો આવી આ રીતે આવશે 66000 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા 10 ની 26 ઘાત તો આને આપણે લખીએ કુ 66000 ગુણ્યા આધાર સરખો તો ઘાતનો સરવાળો તો 10 ની કેટલી ઘાત રહેશે 20 ઘાત તો આને આપણે લખીએ કુ 66 ગુણ્યા 10 ની 23 ઘાત લખીએ કાશે 66 ગુણ્યા 10 ની 23 ઘાત તમે અહીં જો 66000 160 ગુણ્યા 400 એટલે કેટલા આવશે 66000 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અને 10 ની માઇનસ 26 ઘાત આધાર સરખો તો ઘાત નો ઉતા છે તો કે સરવાળો 10 ની માઇનસ 6 ઘાત ને 10 ની 26 ઘાત એટલે 10 ની 20 ઘાત તો આને હું 66 મારે કરવો હોય તો એટલે ઘાતમાં વધારો થાય 3 મિનિટ કાપતા 3 મિનિટમાં વધારો
64 गुणिया 10 ની 23 ઘાત છેદમાં તમે જો 6.726 ગુણિયા 3 6.726 ગુણિયા 3 કેટલા થાય એ આપણે ગણતરી કરી 6.726 ગુણિયા 3 એટલે 19.87 8 આવશે આનો ભાગાકાર 64 ભાગા 64 ભાગા 19.87 કેટલો થાય 64 ભાગા 19.87 આ ભાગાકાર આવશે 3.296 3.219 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે હું આને આમ લખી શકું 3.22 ગુણ્યા 10 ની 23 ઘાત ફોટોન ની જરૂર પડે આપણે ગણતરી કરવાની છે તો હવે એને આપણે સમજી આ એક મોલ ની અંદર શીખી લીધા હવે એક ક્લોરીન અહીંયા 1 ક્લોરીન ક્લોરીન બોન્ડ તોડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે એ આપણે શીખવાનું છે તો ત્રિરાશી મૂકીએ એટલે આપણો જવાબ આવી જાય હવે એક આપણે ખ્યાલ આવી જવો તો કે એક મોલ ક્લોરીન ક્લોરીન બોન્ડ તોડવા માટે કેટલા ફોટોનની જરૂર પડી તો કે 3.22 ગુણ્યા 10 ની 23 ઘાત ફોટોનની જરૂર પડી એક મોલ એટલે કેટલા થાય તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એક મોલ નું મૂલ્ય એટલું ખ થાય ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટે કેટલા ફોટોન ની જરૂર પડે તો કે 3.22 ગુણ્યા 10 ની 23 ઘાત ફોટોન ની જરૂર પડે તો એક ક્લોરીન ક્લોરીન બંધ તોડવા કેટલા ફોટોન ની જરૂર પડે ત્રિરાશિ 6.022 એટલા એટલે કેટલા તો એક ક્લોરીન બોન્ડ તોડવા માટે એક ક્લોરીન બંધ તોડવા જરૂરી ફોટોન ની સંખ્યા જરૂરી ફોટોન ની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે 3.22 ગુણ્યા 10 ની 23 ઘાત ની જરૂર પડતી હોય તો એક એક કેટલા એટલે એટલા એટલે કેટલા 3.22 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 1 આ તમે જાશે આ ભાગાકારમાં આવશે કેટલા આવશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 10 ની 23 ઘાત 10 ની 23 ઘાત કેન્સલ 3.22 ભાગા 6.22 કરશો એ આવશે આનો આન્સર આવશે કે ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે જેની એક્ઝામમાં પૂછાય ગયેલો દાખલો છે હજી આવો એક દાખલો આપણે સોલ્વ કરીએ કે જેથી કરીને ફોટો ડિસોસિએશન એન્થાલ્પી વાળો ટોપિક છે તમારો બધો સારો બને Cl2 માં 1 મોલ ક્લોરીન ક્લોરીન બંધ તોડવા જરૂરી ઊર્જા 242 કિલો જૂલ પર મોલ આપી દીધેલી છે 1 મોલ ક્લોરીન નો બંધ તોડવા માટે ઓન ડિસોસિએશન એન્થાલ્પી ક્લોરીન ક્લોરીન પર મોલ કેટલી આપી દીધેલી છે તો કે 242 કિલો જૂલ પર મોલ આપી દીધી કિલો જૂલ પર મોલ 1 ક્લોરીન ક્લોરીન બંધ તોડવા 1 ક્લોરીન ક્લોરીન બંધ તોડવા જરૂરી પ્રકાશની લાંબામાં લાંબી તરંગ લંબાઈ ખાલી જગ્યા થશે લાંબામાં લાંબી તમને તરંગ લંબાઈ પૂછી તો પહેલા તો 1 મોલ ક્લોરીન ની વચ્ચેનો ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટે ઊર્જા તમને આપી દીધી એમાંથી 1 ક્લોરીન બંધ તોડવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે એ પહેલા તમે મેળવો કે 1 મોલ ક્લોરીન ClCl બંધ તોડવા જરૂરી ઊર્જા કેટલી આપી દીધી 242 કિલો જૂલ પર મોલ એટલે તમે એમ લખી શકો 242 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ પર મોલ કિલો જૂલ છે અને જૂલમાં કન્વર્ટ કર્યા પર મોલ આ 1 મોલ તમારે કોને ઊર્જા ગણવાની છે તો કે 1 ક્લોરીન ક્લોરીન બંધ તોડવા જરૂરી ઊર્જા કેટલી
एक मोल 242 થાય તો એક એક કેટલી થાય તો એક ક્લોરીન ક્લોરીન બંધ તોડવા એક સીએલ સીએલ બંધ તોડવા જરૂરી ઊર્જા 242 ગુણ્યા 10 ની 3 ઘાત ભાગ્યા 1 મોલ ભાગ્યા 1 મોલ 1 મોલ એટલે શું થશે એવો ગ્રેડો અંક 1 મોલ એટલે શું થશે એવો ગ્રેડો અંક એટલે તમે એને એમ કન્વર્ટ કરો તો 242 ગુણ્યા 10 ની 3 ઘાત સીધમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ એક ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટેની જરૂરી ઊર્જા તમને મળી ગઈ પણ તમને શું પૂછેલી છે તરંગ લંબાઈ અને તરંગ લંબાઈમાં કન્વર્ટ કરવું હોય તો આપણે ઊર્જા અને તરંગ લંબાઈનું સૂત્ર ક્યાં છે કે તરંગ લંબાઈ મેળવવા માટે SC/λ તરંગ લંબાઈ માટે શું આવશે SC/λ ઊર્જા ઊર્જાનું સૂત્ર મેં વાપર્યું SC/λ લેમ્ડાનું કરતા બનાવો તો લેમ્ડા એ ગુણાકારમાં છે બરાબર નું ઉપર જાય તો ક્યાં જશે આ એ ભાગાકારમાં છે બરાબર નું ઉપર જાય તો ક્યાં જશે ગુણાકારમાં આ પદાય ગુણાકારમાં છે આ પાય આ બચાવ છે તો ક્યાં આયા આ સોરી લેમ્ડા એ ભાગાકારમાં છે બરાબર નું ઉપર જાય તો ગુણાકારમાં આ પદાય ભાગાકારમાં છે આ બાજુ હોય તો ગુણાકારમાં આ બાજુ h / c / 6.022 / 10 ની 23 ઘાત ના છેદમાં આ પદ લેમ્ડા સાથે ગુણાકારમાં છે આ બાજુ હોય તો ભાગાકારમાં 242 / 10 ની 3 ઘાત એસ ની કિંમત ખબર છે 6.726 / 10 ની - 34 ઘાત સી ની કિંમત ખબર છે 3 / 10 ની 8 ઘાત 6.022 / 10 ની 23 ઘાત આયંગા 242 / 10 ની 3 ઘાત પેલા ઘાતવાળા પદ એક બાજુ કરી નાખી છેદમાં જશે તો અંશમાં બોલા છેદમાં પ્લસ હશે તો અંશમાં જશે તો કેવા થઈ જશે માઇનસ અને માઇનસ હશે તો કેવા થઈ જશે પ્લસ તો પેલા 6.726 / 3 બધા ગુણાકાર કરી 6.726 / 3 / 6.022 આ ગુણાકાર કેટલો આવશે તો કે 119.7 119.7 / ઘાત 10 ની - 34 ઘાત 10 ની + 8 ઘાત અને + 23 ઘાત 8 અને 23 કેટલા થશે 31 31 અને - 34 31 અને - 34 કેટલા આવશે તો કે -3 -3 છેદમાં કેટલા છે 242 / 10 ની 3 ઘાત છેદમાં ઘાત કેવી છે પ્લસ અંશમાં જાય તો કેવી થઈ જશે માઇનસ તો 10 ની - 6 ઘાત ભાગ્યા 242 119.7 ભાગ્યા 242 કેટલા આવશે 0.494 આ બેનો ભાગાકાર કરશો એટલે આવશે 0.494 / 10 ની - 6 ઘાત હવે તમે જુઓ કે તમને જે એકમ મળ્યો લેમ્ડા નો મીટરમાં મળ્યો જે ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન કયા એકમ આપેલા છે નેનોમીટરમાં ક્યા ઓપ્શન આપેલા છે નેનોમીટરમાં તમને જવાબ એટલે ખબર પડેગી કે ભાઈ ડી જવાબ આવે પણ કેવી રીતે 0.494 મીટર જવાબ આવશે હું અહીંયા લખું 494 એટલે 3 પોઈન્ટ કાપા તો ઘાતમાં ઘટાડો થાય તો 10 ની - 9 ઘાત મીટર 10 ની - 9 ઘાત એટલે શું લખાય નેનોમીટર શું લખાય નેનોમીટર 494 નેનોમીટર તો અહીં જવાબ આવશે 494 નેનોમીટર હવે તમારે ખાલી સમજવાનું તમને કહે છે બેવડી મોટી ગણતરી આપણી પાસે કેલ્સી ન હોય કેમ કરવી આ ગણતરી અત્યારે તમને અઘરી લાગશે અત્યારે તમને શોર્ટકટ પદ્ધતિ ઉપેલા તમે ટોપિક સમજો પછી વ્યવસ્થિત રીતે આપણો ટોપિક ક્લિયર થઈ જશે પછી આની ટૂંકી પદ્ધતિઓ તમે જ્યારે કેમિસ્ટ્રી ની અંદર પહેલું ચેપ્ટર ભણશો એટલે તમને આવડવા મળશે પણ અત્યારે હાલ પૂરતી આપણે આ રીતે જ ગણતરી કરવાની છે અહીં આપણે ખ્યાલ આવવો જોઈએ કે એક મોલ ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટેની ઊર્જા આપેલી છે તો એક ક્લોરીન માટે કેટલી થાય આપણે ખ્યાલ છે એ એટલે એટલા તો એટલે ત્રિરાશી મૂકેલી છે અહીં એક મોલ ક્લોરીન ક્લોરીન બંધ તોડવા માટે જરૂરી ઊર્જા 242 કિલો જૂલ પર મોલ અહીંયા તમને અહીંથી જ ખ્યાલ આવી જાય કે એક ક્લોરીન હોય તો છેદમાં મોલ આવે મોલ વડે ભાગી નાખો મોલ એટલે શું થાય એવોગ્રેડો કે લખેલા થાય 6.022 / 10 ની 23 ઘાત હવે આ જે મળી આપણને ઊર્જા મળી તો ઊર્જાનું સૂત્ર શું છે તો E = SC/λ
ઉર્જા કેટલી છે 242 ગુણ્યા 10 ની 3 ઘાત છે એટલે એવો ગ્રેડ 1 એવો ગ્રેડ 1 એને નું મૂલ્ય તમને આપી દીધેલું છે 4.022 ગુણ્યા 10 ની 23 ઘાત દા આપેલું હોય તો એ આપણને ખબર હોવી જોઈએ કે 1 મોલ એટલે એવો ગ્રેડ 1 નું મૂલ્ય છે 4.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો અહીં 4.022 ગુણ્યા 10 ની 23 ઘાત આ AC / લેમ્ડા દ્વારા સૂત્ર મળ્યું અમાંથી લેમ્ડા ને કરતા બનાવ્યો લેમ્ડા ને સૂત્ર નો કરતા બનાવી તો લેમ્ડા એ ભાગાકારમાં આ બાજુ હોય તો ગુણાકારમાં આ મૂલ્ય ગુણા ભાગાકાર મૂલ્ય બરાબર જાય તો ગુણાકારમાં મૂલ્ય આપવાની સાથે ગુણા છે અને આ મૂલ્ય લેમ્ડા સાથે ગુણે લેમ્ડા સાથે જે ગુણાકારમાં છે એ બરાબર નોટ કરો છો બધા કે આ પદમાં આવશે ભાગાકારમાં કે ભાગાકારમાં ગોઠવાયું અહીં ઉપર જે આંક છે એનો ગુણાકાર અને આધાર સરખો તો ઘાતનો સરવાળો એ સૂત્ર વાપરી તો હું આવ્યો આપણી પાસે 19.7 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત છેદમાં 242 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 10 ની 3 ઘાત પ્લસ અંશમાં જાય તો કેટલી થાય માઇનસ માઇનસ 3 માઇનસ 3 માઇનસ 6 119.7 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત પણ અહીંયા તમે જો આ એકમ આપણી પાસે ક્યાં એકમ હશે જૂલમાં તો લેમ્ડા જે મળશે મીટરમાં મળશે આપણે ઓપ્શન ક્યાં એકમ આપેલા છે તો કે નેનોમીટરમાં આપેલા છે તો નેનોમીટરમાં કન્વર્ટ કરવા માટે મેં 494 કર્યા 0.494 494 કર્યા એટલે મેં વધારો કર્યો 0.494 માંથી 494 કર્યા એટલે વધારો કર્યો તો ઘાતમાં ઘટાડો થાય કેટલો ઘટાડો થાય તો કે 3. કાપા તો 3. નો ઘટાડો થાય માઇનસ 6 થી માઇનસ 9 માઇનસ 9 એટલે નેનોમીટર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફોટો ડિસોસિએશન અને વિદ્યુત ચુંબકીય વિકિરણને આધારે વિદ્યુત ચુંબકીય વર્ણપટને આધારે જે કંઈ ગોઠવણીના જે દાખલાઓ હતા એ આપણે શીખ્યા હવે નેક્સ્ટ પીરિયડની અંદર ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટને આધારે આપણે ન્યુમેરિકલ જે કંઈ આવે છે એ આપણે શીખવાના છે વિડિયો લેક્ચર જોતા રહેજો ક્રમશઃ જોજો અને જે કંઈ તમને તકલીફ હોય ન સમજાતું હોય તો ચોક્કસ કોમેન્ટની અંદર લખજો તમને એનું સોલ્યુશન આપશું અને અમારા વોટ્સએપ દ્વારા તમને જે કંઈ અસાઇનમેન્ટ મોકલવામાં આવે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો વિડિયો લેક્ચર જોવા બદલ આભાર ધન્યવાદ